हेलो विद्यार्थी मित्रों, लास्ट वीडियो ने अंदर सिंपल पास्ट टेंस विषय आप सीख्या था, तेना नियमों सीख्या था। अने नियमों नी अंदर आपणे चार जे नियम एना विषे आपणे वात करी हती के पहला नियम प्रमाणे कोई पण क्रियापद नी अंते ईडी लगाड़ी दईए तो ते क्रियापद भूतकाळ बनी जाय छे। अमुक क्रियापदमां जेमां पहेलेथी ज ई आपेलुं होय तो आपणे फक्त डी लगाड़वानुं। अमुक क्रियापद छे ते अनियमित छे, अमुक क्रियापदो छे ते सरखा रहे छे। तो ए जे आपणे चार नियम हता ते भूतकाळ विशेना हता। तो अहीं मे थोड़ा शब्द समझावा माटे लखी राख्या छे। तमारे पण विडियो जोता जोता साथे आ जे क्रियापद छे तमारे तमारी बुकनी अंदर लखता जवानुं छे। आवा जो मे लखेला छे ईडी प्रत्यय वाळा क्रियापद, बराबर। पहेला नियम प्रमाणे के कोई पण क्रियापदनी અંતે તમે ઈ અને ટી પ્રત્યે લગાડી દો એટલે તે ક્રિયાપદ ભૂતકાળ બની જશે। તો અહીંયા મેં થોડા ટકા ક્રિયાપદ લખેલા છે સમજાવવા માટે। પહેલું ક્રિયાપદ છે આસ, આસ એટલે પૂછવું। તો પહેલા નિયમ પ્રમાણે તેમાં ઈડી આપણે મૂકેલું છે આસ। બીજું છે ક્લાઇમ, ક્લાઇમ એટલે ચડવું, બરાબર। લેડર ઉપર ચડવું, સીડી ઉપર ચડવું, અથવા તો ક્લાઇમિંગ ધ માઉન્ટેન પગલારોહણ કરવું, તો ક્લાઇમ એમાં પણ એક ઈડી લાગેલી છે ક્લાઇમ। એન્ટર, એન્ટર એટલે કે પ્રવેશવું, વેલું ભૂતકાળ કરવું હોય તો એન્ટર્ડ ઈડી। ત્યારબાદ છે ફિનિશ, ફિનિશ એટલે કે પૂર્ણ કરવું, તો એની અંતે પણ ઈડી મૂકી દે તો પણ ક્રિયાપદ ભૂતકાળ બની જાય છે। ટૂંકમાં આ બધા જે શબ્દો છે તે ક્રિયાપદના મૂળ રૂપ છે, બરાબર। મૂળ રૂપ એટલે તેને તમે કોઈ પણ કાળની અંદર યુઝ કરી શકો, ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, તો આની અંદર ફેરફાર કરીને એનો ઉપયોગ કરી શકાય, આને કહેવાશે મૂળ રૂપ। હવે એને ચેન્જ કરીને તમારે કોઈ પણ વાક્યમાં ઢાળવું હોય તો એમાં થોડોક આપણે ફેરફાર કરવા પડે। તો અહીંયા આપણે જે શીખી રહ્યા છીએ ભૂતકાળ વિશે, તો આ ક્રિયાપદને જો આપણે ભૂતકાળના વાક્યમાં વાપરવા હોય તો પહેલા નિયમ પ્રમાણે આપણે ઈ અને ડી છે તે લગાડવું છે। જમ્પ એટલે કે કૂદકો મારવું, તો એમાં પણ આપણે ઈ લગાડ્યું જમ્પ। લાફ, લાફ એટલે હસવું, તો એમાં પણ આપણે લાસ્ટ લગાડ્યું ઈ અને ડી। આ સ્પેલિંગ છે એલ એ યુ જી એચ, સ્પેલિંગ અલગ છે પરંતુ આપણે એને વાંચવાનું છે લાફ। તો આ થયા બધા એવા શબ્દો અથવા તો એવા ક્રિયાપદ કે જેની પાછળ ઈડી તમે મૂકી દો તો એ ક્રિયાપદ ભૂતકાળનું બની જાય છે। હવે બીજા નિયમ પ્રમાણે તમને યાદ હોય તો એવી રીતે લખેલું હતું કે જે ક્રિયાપદની અંતે જો ઈ આવી હોય તો શું ફરીથી ઈડી લગાડવાનું? નહીં, જે ક્રિયાપદની પાછળ ઈ છે તો ફક્ત શું લગાડીશું આપણે? ડી। તો એવા પણ ક્રિયાપદ છે કે જેની અંતે ઈ આવે છે, તો એ આપેલું છે ચેન્જ। તો ચેન્જમાં છે ઈ એમ તો ફરીથી ઈડી નથી લખવાનું, ફક્ત શું લખવું આપણે? ડી, ચેન્જ। ચેન્જ એટલે કે બદલવું, પરિવર્તન કરવું, ચેન્જ। બીજો શબ્દ છે કમ્પ્લીટ, તો કમ્પ્લીટમાં પણ છે ઈ આવેલો છે પહેલેથી, તો ફરીથી ઈડી નહીં મૂકવાનું, ખાલી ડી મૂકશું। કમ્પ્લીટ એટલે કે પૂર્ણ કરવું, કમ્પ્લીટેડ, પૂર્ણ કર્યું। ત્રીજું ડાન્સ, છેલ્લે આપણે ડી મૂકેલું ડાન્સ, ડાન્સ એટલે કે નાચવું, ડાન્સ એટલે કે નાચ્યું અથવા નૃત્ય કરવું। ઇન્વાઇટ, ઇન્વાઇટ એટલે કે કોઈને આમંત્રણ આપવું, ઇન્વાઇટેડ, આમંત્રણ આપ્યું। મૂવ, મૂવ એટલે ખસવું અથવા હાલવું, તો મૂવનું ત્યાં છે મૂવ્ડ, બરાબર। તો પહેલા નિયમ પ્રમાણે ક્રિયાપદ છે, બીજા નિયમ પ્રમાણે ક્રિયાપદ છે। એક વખત તમે વાંચી જવું અને એક વખત લખી લેશો અને તમને પણ થોડું થોડું ખ્યાલ આવવા માંડશે કે કેવી રીતે ભૂતકાળના અમુક ક્રિયાપદ છે ફક્ત પાછળ ઈ અને ડી લગાડવાથી તે બધા ક્રિયાપદ રહે છે ભૂતકાળના રૂપ। આ સિવાય જે ત્રીજો અને ચોથો નિયમ છે તેના પણ અમુક ક્રિયાપદ છે, તો એ ક્રિયાપદ હું આના પછીના પાર્ટ ટુના વિડીયોની અંદર તમને લખીને બતાવીશ।